विद्यार्थी मित्रों, SY BCOM सेमेस्टर 3 एम आपणो सब्जेक्ट छे मित्रों, पड़तर हिसाबी पद्धति 1। आज विद्यार्थी मित्रों, आ विषय में आप चेप्टर नंबर 4 की शुरुआत करवा जई रहा छे। चेप्टर नंबर 4 जेनु नाम छे आपणी पासे प्रत्यक्ष मजूरी। मित्रों, चेप्टर 4 प्रत्यक्ष मजूरी, बराबर। विद्यार्थी मित्रों, सौ प्रथम आ चेप्टर में जे दाखलाओ छे ये सूत्रों पर आधारित छे, एटले एना माटेना पहले आपणे सूत्रों अभ्यास करशुं। तो सौ प्रथम आ चेप्टर में आपणे मजूरी फेरबदली दर शोधवाना दाखला गणशुं, तो एना माटेना जे सूत्रों छे ने आपणे पहला अभ्यास करशुं। तो हेडिंग बनावू छूं सूत्र माटेनो, हेडिंग रीत माटे मजूर फेरबदली दर, मजूर फेरबदली दर शोधवा माटेना सूत्रों आपणे अभ्यास करवा छे। विद्यार्थी मित्रों, मजूर फेरबदली दर शोधवा माटे आपणने आ चेप्टर में 3 प्रकारनी रीतो आपी छे। एक छूटा थयेल कामदारनी संख्याने आधारे जेने त्याग पद्धति कहेवाय मित्रों, नंबर 1 छे छूटा थयेला कामदारनी संख्याने आधारे। मित्रों, आने त्याग पद्धति पण कहेवाय। तो छूटा थयेल कामदारनी संख्याने आधारे विद्यार्थी मित्रों आपणे मजूर फेरबदली दर शोधवानो छे। तो एनु सूत्र छे मजूर फेरबदली दर बराबर कारखानु छोड़ी गयेल कामदारनी संख्या आखाना छेदमां તે સમય દરમિયાનના સરેરાશ કામદાર, એટલે જે સમયે કારખાનું છોડી કામદાર ગયા હોય તે સમયના સરેરાશ કામદારો, વિદ્યાર્થી મિત્રો, જ્યારે હું દાખલો ગણીશ ત્યારે છેદમાં સરેરાશ કામદાર લખું, તો તમારે સમજી લેવાનું તે સમયના સરેરાશ કામદારની વાત કરી છે, અને પરીક્ષામાં તમારે પૂરું સૂત્ર લખવાનું છે। અને મિત્રો, આ ટકાવારીમાં માપ છે, એટલે આપણે 100 વડે ગુણવું પડે, એટલે ટકાવારી માપ આપણને મળશે। ત્યાર પછી એક બીજું સૂત્ર આપણી પાસે છે મિત્રો, એક બીજી રીત છે નવા નિમાયેલ કામદારની સંખ્યાને આધારે મજૂર ફેરબદલી દર શોધવાનો છે, બરાબર। તો નવા નિમાયેલા કામદારની સંખ્યાને આધારે, મિત્રો જેમાં છૂટા થયેલ કામદારની સંખ્યાને આધારે અને ત્યાગ પદ્ધતિ કહેવાય, એમાં નવા નિમાયેલ કામદારની સંખ્યાને આધારે એનું એક બીજું નામ છે પુનઃસ્થાપના પદ્ધતિ, પુનઃસ્થાપના પદ્ધતિ। એટલે પરીક્ષામાં આવી બીજું આપણને નામ પૂછ્યું હોય તો પણ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું છે। તેનું સૂત્ર છે નવા નિમાયેલ કામદારની સંખ્યાને આધારે મજૂર ફેરબદલી દર બરાબર ખર્ચ
ખાલી પડેલ જગ્યાએ નવા નિમાયેલ કામદાર, ખાલી પડેલ જગ્યાએ નવા નિમાયેલા કામદારો, છેદમાં આની જેમ તે સમયના સરેરાશ કામદારો અથવા તે મુદત સમયની જગ્યાએ મુદત પણ તમે લખી શકો મિત્રો, તે મુદત દરમિયાનના સરેરાશ કામદારો ના ટકારી માપ છે એટલે અમે 100 વડે ગુણશું વિદ્યાર્થી મિત્રો, બરાબર. હવે ત્રીજી એક રીત આપણી પાસે છે મિત્રો આમાં, જેમાં મિત્રો આ બંને પદ્ધતિ ભેગી થઈ જશે જેને આપણે સંયુક્ત પદ્ધતિ કહીશું, બરાબર. છૂટા થયેલ અને નવા નિમાયેલ કામદારની સંયુક્ત પદ્ધતિ મજૂર ફેરબદલી દર, મિત્રો બે પદ્ધતિ ભેગી થઈ જશે એટલે આમાં બે વસ્તુ આવી જશે. પહેલી પદ્ધતિમાં છૂટા થયેલ કામદારની સંખ્યા વત્તા બીજી પદ્ધતિના નવા નિમાયેલ કામદારની સંખ્યા અને છેદમાં સરેરાશ કામદાર, બરાબર. તેનું સૂત્ર આપણી પાસે થઈ જશે મિત્રો, તો ત્રીજા નંબરનું સૂત્ર તમારે યાદ નહીં રાખવું પડે, પહેલા નંબરનું સૂત્ર અને બીજા નંબરનું જે સૂત્ર આપણને આપ્યું છે એ પહેલાં અંશનો આપણે સરવાળો કરશું, બરાબર. છૂટા થયેલા કામદારો વત્તા ખાલી પડેલ જગ્યાએ નવા નિમાયેલ કામદાર અને આખાના છેદમાં તે સમય અથવા તે મુદત દરમિયાનના સરેરાશ કામદારો ગુણ્યા 100, બરાબર મિત્રો. સૂત્રમાં 100 લખવાનું રહી ના જાય, આ ખાસ ધ્યાન તમારે રાખવાનું છે મિત્રો, બરાબર. તો ત્રણ સૂત્રો આપણી પાસે થયા મિત્રો, છૂટા થયેલ કામદારની સંખ્યાને આધારે, નવા નિમાયેલ કામદારની સંખ્યાને આધારે અને સંયુક્ત પદ્ધતિ. બહુ સિમ્પલ સૂત્ર છે મિત્રો. છૂટા થયેલ કામદારની સંખ્યાને આધારે હોય તો તમારે અંશમાં છૂટા થયેલ કામદાર લખવાનું છે, નવા નિમાયેલ કામદારની સંખ્યાને આધારે હોય તો જે ખાલી જગ્યા પડી હોય ત્યાં નવા નિમાયેલ હોય એ કામદાર. મિત્રો જો એકમમાં વિસ્તરણ યોજના થઈ હોય એટલે એકમમાં એક નવો ભાગ ઉમેર્યા હોય અને એની ત્યાં તમે નવા કામદારની નિમણૂક કરો તો એ ધ્યાનમાં લેવાનું નથી. જે કામદાર છૂટા થયા છે એટલે જે જગ્યા ખાલી પડી છે એટલે જૂના કામદારની જગ્યાએ જે નવા કામદાર નિમાયા છે એ અહીં લખવાનું છે બીજી પદ્ધતિમાં. અને ત્રીજી પદ્ધતિ તમારા માટે એકદમ સિમ્પલ છે મિત્રો, પહેલી અને બીજી પદ્ધતિનો જે અંશ છે એ કામદારનો સરવાળો છેદમાં સરેરાશ કામદાર ગુણ્યા 100, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે તમને આ મજૂર ફેરબદલી દર છે એના સૂત્રો તમને યાદ રહી ગયા છે મિત્રો. હવે મિત્રો મજૂર ફેરબદલી દર આ ત્રણ પદ્ધતિ છે એના ઉપરથી તમારે એક ટોપિક જે વધારે શોધવાનો છે એની વાત કરીએ, સમકક્ષ વાર્ષિક મજૂર ફેરબદલી દર. આ મજૂર ફેરબદલી દરના સૂત્રો હતા. હવે એક નવો ટોપિક લઈએ છીએ, સમકક્ષ વાર્ષિક મજૂર ફેરબદલી દર. આ જે આગળ રીત હતી એ મજૂર ફેરબદલી દર હતી અને આ છે સમકક્ષ વાર્ષિક મજૂર ફેરબદલી દર મિત્રો, બરાબર. તેનું સૂત્ર છે આપણી પાસે મજૂર ફેરબદલી દર, એટલે ઉપર આ જે જવાબ આવ્યો હોય એ આપણે જે શોધ્યું હોય મજૂર ફેરબદલી દર ગુણ્યા વર્ષના દિવસો એટલે 365, બરાબર. કૌંસમાં લખું છું વર્ષના દિવસો 365, બરાબર. અને છેદમાં મિત્રો મહિનાના દિવસો જે આપણે 30 લઈએ છીએ, બરાબર. આ એક મહિનાના દિવસો આ 365 એ વર્ષના દિવસો મિત્રો, બરાબર.
तो विद्यार्थी मित्रों तमने आ ख्याल आई गयो हशे। हवे आपणे आ उपर आधारित केटलाक दाखलाओ छे एनो आपणे अभ्यास करवानो छे विद्यार्थी मित्रों, बराबर। विद्यार्थी मित्रों तमे जो छो कि तमने 236 पेज पर मजूर फेरबदली दरना दाखलाओ आप्या छे, जेमा 17 नंबरनो दाखलो छे चिखली कॉटन मिल्स लिमिटेड। विद्यार्थी मित्रों नवी जूनी बुक होय तो कोईनो पेज नंबर अलग होई शके, तमारे नाम याद राखवानुं छे चिखली कॉटन मिल्स लिमिटेड ना जे कर्मचारी विभागमांथी नीचेनी माहिती आपणने मळे छे, जेमां नवा निमायेल कामदारनी संख्याने आधारे, छूटा थयेल कामदारनी संख्याने आधारे तमारे मजूर फेरबदली दर शोधवान छे, बे पद्धतिए, तेमज समकक्ष वार्षिक दर ए पण तमारे शोधवान छे मित्रों। तो आम तमारी पासे थोड़ी माहिती आपी छे, पहेलानी समजूती लई लीए विद्यार्थी मित्रों। सौप्रथम 1/3/2011 रोज अपन मित्रों कामदारनी संख्या आपी छे 5360, बराबर। विद्यार्थी मित्रों तमे जो छो कि अपने 1/3/2011 तीजा महीनानी पहली तारीख एटले महीनानी शुरुआत, आ शुरुआतना कामदारों आपने आप्या छे, अने 31/3/2011 रोज कामदारनी संख्या अपने 4640 आपी छे। હવે મિત્રો આખરના કામદાર આપ્યા છે એટલે શરૂના અને આખરના કામદાર એના પરથી આપણે સરેરાશ કામદાર શોધી શકાય। વિદ્યાર્થી મિત્રો આગળ મેં તમને 3 સૂત્રો સમજાવ્યા હતા, છૂટા થયેલ કામદારને આધારે, નવા નિમાયેલ કામદારને આધારે, દરેકમાં છેદમાં તમે જોજો સરેરાશ કામદાર। હવે સરેરાશ કામદાર મિત્રો તમારે શોધવા હોય તેનું સૂત્ર તમને કહી દઉં મિત્રો, આમ તો આગળ આપણે શીખેલા છીએ, શરૂના કામદાર વત્તા આખરના કામદાર ભાગ્યા 2। તેમ છતાં કોઈ વિદ્યાર્થીને કદાચ સમજણ ના પડે મિત્રો, તો હું અહીંયા સૂત્ર પણ લખું છું, તમે જોઈ શકો છો કે સરેરાશ કામદાર તમારે શોધવા હોય તો એક સૂત્ર આપણે એડ કરી લઈએ મિત્રો। સરેરાશ કામદાર બરાબર શરૂઆતના કામદારો વત્તા આખરના એટલે અંતના કામદારો બે પદનો સરવાળો છે એટલે બે વડે તમારે ભાગવું પડે, ડિવાઈડ 2। ઓકે ફ્રેન્ડ્સ, તો આ સરેરાશ કામદારનું સૂત્ર પણ તમે શીખી ગયા મિત્રો। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે રકમ પર પાછા આવીએ, તો તમે જુઓ છો અહીં કે આપણી પાસે શરૂના આખરના કામદાર હતા એના પછી આપણે સરેરાશ કામદારો શોધીશું। March 2011ની માહિતી આપી છે, રાજીનામું આપી છૂટા થયેલ કામદાર, નિવૃત્ત થયેલ કામદાર, બરતરફ થયેલ કામદાર એટલે કોઈ પણ એમનું કોઈ રીઝન હોય, કોઈ કારણ હોય, કોઈ એમણે ગેરવર્તણૂક કરી હોય અને એ કારણસર કંપનીમાંથી એમને દૂર કરવામાં આવ્યા હોય એવા કામદાર એટલે બરતરફ થયેલ કામદાર કહેવાય। નવા નિમાયેલા કામદાર 500 છે મિત્રો, બરાબર, જેમાં નવા નિમાયેલ કામદારમાં 40% કામદાર વિસ્તરણ યોજના હેઠળ છે, એની પછી ચર્ચા કરીએ પોઈન્ટ આવે ત્યારે। તો મિત્રો અહીં સુધીની માહિતી છે, તો તમે જુઓ છો રાજીનામું આપી છૂટા થયેલ કામદાર, નિવૃત્ત થયેલ કામદાર ને બરતરફ, આ ત્રણે ત્રણ કામદારો એ એકમ છોડી ગયેલ કામદારની સંખ્યામાં આવે મિત્રો, બરાબર। તો સૌ પ્રથમ પહેલાં તો આપણે સરેરાશ કામદાર શોધી નાખીએ મિત્રો, દાખલા નંબર 17 છે ચિખલી કોટન મિલ્સ લિમિટેડ, ઓકે મિત્રો। સૌ પ્રથમ આપણે પહેલા સરેરાશ કામદારો શોધી નાખીએ, કારણ કે દરેક સૂત્રમાં એની જરૂર પડશે આપણે મિત્રો। સરેરાશ કામદાર બરાબર શરૂના કામદારો
વત્તા આખરના કામદારો અથવા મહિનાના અંતના કામદારો. અને આખાના છેદમાં આપણે બે લખીશું મિત્રો, બરાબર. તમે જુઓ છો મિત્રો કે આપણને રકમમાં શરૂના કામદાર એટલે 1/3/2011 રોજ કામદારની સંખ્યા 5,360 આપેલી છે, અને 31/3/2011 એટલે મહિનાના અંતના કામદારની સંખ્યા 4,640 આપી. ટેક્સ્ટ બુક મિત્રો તમારી સાથે રાખશો તો વધારે સમજણ પડશે. અને ડિવાઈડ ટુ આ બંનેનો આપણે સરવાળો કરશું મિત્રો, બરાબર. તો આ બંનેનો સરવાળો મિત્રો 5 × 4 = 9 ને આનું 1,000 થશે, એટલે કુલ 10,000 થશે. એને બે વડે આપણે ભાગીએ એટલે સરેરાશ કામદારની સંખ્યા આપણને 5,000 મળી મિત્રો, બરાબર. તો તમે જોજો સરેરાશ કામદાર મળી ગયા. હવે દરેક સૂત્રની જરૂર પડશે આપણે, એટલે આ કામદારનો ઉપયોગ કરીશું આપણે આ રકમનો. હવે પહેલું સૂત્ર છે મિત્રો આપણે જે શોધવા છે, છૂટા થયેલ કામદારને આધારે મજૂર ફેરબદલી દર આપણે શોધવા છે. તેનું સૂત્ર છે આપણી પાસે મિત્રો, આગળ આપણે જોઈ ગયા છીએ મિત્રો. કારખાનું છોડી ગયેલ કામદારની સંખ્યા, છેદમાં સરેરાશ કામદારની સંખ્યા. સરેરાશ એટલે કયા તે સમયના, બરોબર. સરેરાશ કામદારની સંખ્યા અને ગુણ્યા 100 મિત્રો. હવે કારખાનું છોડી ગયેલ કામદારમાં કોઈ પણ કારણ હોઈ શકે મિત્રો. તમે જુઓ છો રકમ આપણને આપી, રાજીનામું આપી, છૂટા થયેલ કામદારની સંખ્યા, નિવૃત્ત થયેલ કામદારની સંખ્યા અને બરતરફ. આ ત્રણે ત્રણ જે સંખ્યા આપણને આપી છે એ ત્રણે ત્રણ કારખાનું છોડી ગયેલ કામદાર કહેવાય. રાજીનામું આપીને ગયા હોય કે પછી નિવૃત્ત થઈને ગયા હોય કે બરતરફ થયા મિત્રો. તો ત્રણેય રીતે જે કારખાનું છોડી ગયેલ કામદાર છે 280, 570 અને 450. તો આ ત્રણેયનો આપણે પહેલાં સરવાળો કરીએ મિત્રો, બરાબર. 280 + 570 + 450 એટલે કુલ 1300 કામદારો થયા. તો કારખાનું છોડી ગયેલ કામદારની સંખ્યા આપણી પાસે આવી 1300, છેદમાં સરેરાશ કામદાર જે આપણે શોધેલા જ ઉપર કેટલા મિત્રો 5,000 × 100. 200 કટ કરી નાખીએ, એક ઉપરથી કટ કરીએ, 130 એને 5 વડે ભાગી નાખીએ મિત્રો. 26 × 5 = 130 એટલે 26 આવશે. અને સૂત્રમાં ગુણાકારમાં 100 હોય, જ્યારે પણ સૂત્રમાં ગુણાકારમાં 100 હોય ત્યારે ટકારીમાં આપવો હોય એટલે પાછળ ટકાની નિશાની કરશું. તો 26%. તો મિત્રો છૂટા થયેલ કામદારની સંખ્યાને આધારે 26% મજૂર ફેરબદલી દર આપણને મળ્યો, બરાબર. હવે મિત્રો આપણે સમકક્ષ મજૂર ફેરબદલી દર પણ આપણે શોધવાનો છે મિત્રો, બરાબર. તો અહીં શોધી નાખીએ. આમાં બીજો પોઈન્ટ છે સમકક્ષ મજૂર ફેરબદલી દર. તો આપણે એનું સૂત્ર સમજી ગયા મિત્રો, મજૂર ફેરબદલી દર ગુણ્યા વર્ષના દિવસો જે 365 લખીએ છીએ અને છેદમાં મહિનાના દિવસો. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો કે અહીંયા આપણી પાસે જે વાત છે એ માર્ચ મહિનાની છે. તો માર્ચ મહિનાના કુલ દિવસો કેટલા હોય? 31 હોય. એટલે અહીં છેદમાં મહિનાના દિવસો આપણે 31 લખી દઈએ. જો મિત્રો એપ્રિલ મહિનો હોય તો 30 દિવસ આવે. આમ જે મહિનાની વિગત હોય એ પ્રમાણે લેવાનું, બરાબર. કોઈ માહિતી તમને આપી ના હોય કયા મહિનાની વાત છે તો આપણે સામાન્ય રીતે 30 દિવસ લેતા હોઈએ છીએ મિત્રો, બરાબર. પણ મહિનાનું નામ આપ્યું હોય તો એ મહિનાના કુલ દિવસો તમારે અહીં લખવાના છે.
તો મજૂર ફેરબદલી દર જે આપણે ઉપર શોધ્યો 26% ગુણ્યા 365 અને છેદમાં મહિનાના દિવસો 31. હવે એનું સાદરૂપ આપીએ મિત્રો, 26 × 365 અને ભાગ્યા 31 એટલે 306.13 આપણને એનો જવાબ મળે છે મિત્રો, બરાબર 306.13. અને પૂરેપૂરું તમારા ત્રણ આંકડા લખવા હોય તો પણ લખી શકો, 306.129 છે મિત્રો, અહીં જુઓ તમે 129 બરાબર. હવે તે સંખ્યા 9 છે, લાગે એક ઉમેરી શકાય, તો 13 કરો તો કરી શકાય. 306 પણ હું આખા પૂરેપૂરા ત્રણ આંકડા લખું છું, 129. કોઈ વિદ્યાર્થી પોઈન્ટ પર બે આંકડા લખે અને ત્રીજો આંકડો 5થી મોટો હોય તો આગળ ઉમેરી શકાય, જે આપણે જાણીએ છીએ નિયમ, એ પ્રમાણે તમે 13 પણ કરી શકો મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં એક બીજો પોઈન્ટ શોધવાનો છે આપણે. નવા નિમાયેલ કામદારને આધારે બરાબર મજૂર ફેરબદલી દર, નવા નિમાયેલ કામદારને આધારે મજૂર ફેરબદલી દર. તો વિદ્યાર્થી મિત્રો, એનું સૂત્ર છે નવા નિમાયેલ એટલે ખાલી પડેલી જગ્યાએ નવા નિમાયેલ કામદાર, ખાલી પડેલ જગ્યાએ નવા નિમાયેલ કામદારો, છેદમાં તો નિયમ તમને યાદ છે મિત્રો, તે સમયના સરેરાશ કામદારો ×100 બરાબર આ સૂત્ર આપણું. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જુઓ છો, અહીં વર્કિંગ નોટ મારે કરવી પડશે કે આ દાખલામાં તમને નવા નિમાયેલ કામદારની સંખ્યા 500 આપી છે. અહીં એની ગણતરી કરું છું, નવા નિમાયેલા કુલ કામદાર 500 છે બરાબર. હવે આપણે અહીં નવા નિમાયેલ કયા સૂત્રમાં કયા છે, ખાલી પડેલી જગ્યાએ નવા નિમાયેલ કામદાર, એટલે જે જગ્યા ખાલી પડી છે એટલે જે કામદાર છૂટા થયા છે એની જગ્યાએ જે નવા લીધા છે એ કામદાર. તમે કોઈ એકમમાં નવું એકમ કે નવો ભાગ ઉમેર્યો હોય અને એકદમ નવી જ ભરતી ત્યાં થઈ હોય તો એ ધ્યાનમાં લેવાના નથી. તો આ કુલ કામદાર છે નવા નિમાયેલા 500 આપણી પાસે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો નવા નિમાયેલા કુલ કામદાર આપણી પાસે કેટલા છે, 500 બરાબર. હવે અહીં તમને કૌંસમાં આપ્યું છે, નવા નિમાયેલ કામદારમાંથી 40% કામદાર વિસ્તરણ યોજના હેઠળ નિમાયેલા છે. વિસ્તરણ યોજના એટલે તમારા એકમમાં કોઈ નવો ભાગ આવ્યો હશે મિત્રો, તો 40% તો 500 છે કુલ, એના 40% 5×26 એટલે 200 કામદાર એ વિસ્તરણ યોજનાના છે. કોઈ એક નવું એકમ આપણે ઉમેર્યું છે એના છે, તો 500માંથી 200 જશે એટલે 300 જે છે એ જૂના કામદાર જે છૂટા થાય એની જગ્યાએ નિમાયેલા કામદાર છે. એટલે આપણે અહીં જે સંખ્યા લેવાની છે, ખાલી પડેલી જગ્યાએ નવા નિમાયેલા કામદાર કેટલા આવશે, 300 મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ખાલી પડેલ જગ્યાએ નવા નિમાયેલ કામદારો આપણને મળી ગયા 300. સરેરાશ કામદાર તો આપણે શરૂઆતમાં ઉપર શોધેલા છે મિત્રો, 5000, છેદમાં આવશે અહીં 5000 અને ગુણ્યા 100. બે શૂન કટ કરી નાખીએ મિત્રો, 1 × 1 શૂન આવી જશે, 30/5 એટલે કેટલા આવશે, 6. તો નવા નિમાયેલ કામદારને આધારે મજૂર ફેરબદલી દર આપણને 6% જવાબ મળ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આ પદ્ધતિ એક બીજો પોઈન્ટ પણ શોધવાનો છે, સમકક્ષ મજૂર ફેરબદલી દર મિત્રો, બરાબર. તો એનો જે ટોપિક છે એની ગણતરી કરી નાખીએ, સમકક્ષ મજૂર ફેરબદલી દર બરાબર. આનું સૂત્ર તમને યાદ છે મિત્રો, સમકક્ષ મજૂર ફેરબદલી દરનું સૂત્ર, મજૂર ફેરબદલી દર એટલે આજે જવાબ ઉપર આવ્યો હતો એ આપણો, મજૂર ફેરબદલી દર ગુણ્યા વર્ષના દિવસો અથવા 365 છેદમાં મહિનાના દિવસો 30 અથવા 31. જનરલી આપણે જે મહિનો હોય એ પ્રમાણે લઈએ છીએ મિત્રો. હવે સૂત્રમાં એની કિંમત મૂકીએ મિત્રો, તો મજૂર ફેરબદલી દર
જે આપણે શોધ્યો હતો 6%, એ વર્ષના દિવસો, એક વર્ષના દિવસો 365 છે મિત્રો, અને મહિનાના દિવસો. તો કયા મહિનાની વાત ચાલે છે? આગળ પણ સૂત્રમાં આપણે સમજ્યા હતા, તમે જુઓ છો રકમ, અહીં ત્રીજા મહિનાની વાત ચાલે છે, ત્રીજો મહિનો આપ્યો છે. અને ત્રીજા મહિનાના કુલ દિવસો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કેટલા હોય, 31 દિવસ હોય. તો છેદમાં 31, 6 × 365 ભાગ્યા આપણે 31 કરીએ મિત્રો, 6 × 365 મિત્રો ભાગ્યા 31 એટલે 70.645 મિત્રો આપણને એનો જવાબ મળે છે. તો મિત્રો આ આવ્યો સમકક્ષ મજૂર ફેરબદલી દર. ઓકે મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ મજૂર ફેરબદલી દર શોધવાની તો કુલ 3 રીતો આપણને આ વિષય જે ચેપ્ટર છે એમાં આપી છે. એક છે છૂટા થયેલ કામદારને આધારે, બીજું છે તમે જુઓ છો નવા નિમાયેલ કામદારને આધારે, અને ત્રીજું આપણે શીખી ગયા મિત્રો કે સંયુક્ત પદ્ધતિ, એટલે આ બંને પદ્ધતિ ભેગી. પણ આ પહેલો દાખલો આપણને આ રીતનો આપ્યો છે એટલે ત્રીજી પદ્ધતિ આપણને આમાં પૂછી નથી. વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં સમકક્ષ મજૂર ફેરબદલી દર શોધવાનો છે. તો તમે મજૂર ફેરબદલી દર બે રીતે શોધ્યો, છૂટા થયેલ કામદારને આધારે અને નવા નિમાયેલ કામદારને. તો તમારે બંને માટે સમકક્ષ મજૂર ફેરબદલી દર અલગ અલગ શોધવો પડશે. બરાબર મિત્રો, તો આ વસ્તુ તમને ખાસ ધ્યાનમાં રાખજો. હવે એક બીજો મહત્વનો પોઈન્ટ મિત્રો, જે નવા નિમાયેલ કામદારની સંખ્યાને આધારે આજે ગણતરી મેં સમજાવી, ફરી મિત્રો આમાં ઘણા વિદ્યાર્થી ભૂલ કરતા હોય છે. તમે નવા નિમાયેલ કામદારની સંખ્યાની રકમ આપણને 500 આપી છે મિત્રો, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ આ નવા નિમાયેલ કામદારની સંખ્યા એ 500 લઈ લે છે. પણ મિત્રો એવી ભૂલ ના થાય એ માટે હું જરા થોડીક વધારે ગણતરી કરી અને અહીં સાઈડમાં વર્કિંગ નોટ કરું છું. બરાબર, તો ધ્યાનથી સમજો, તમને બુકમાં આપ્યું છે મિત્રો રકમમાં, નવા નિમાયેલા કુલ કામદારો પાંચસો છે મિત્રો. બરાબર, હવે તમે જુઓ છો એમાં કૌંસમાં આપણને રકમમાં આપ્યું છે મિત્રો, નવા નિમાયેલા કામદારો જે 500 છે એમાં કૌંસમાં તમે રકમમાં જુઓ તમને આપ્યું છે કે 40% કામદાર વિસ્તરણ યોજનાના છે. વિસ્તરણ યોજનાને કારણે નવા નિમાયેલા કામદારો 40% છે મિત્રો. હવે સમજો તમારી આ કંપની જે છે આપણી પાસે ચીખલી કોટન મેસ, એમાં કુલ 500 કામદાર આપણે નવા નિમ્યા. હવે આપણે અહીંયા જે સૂત્ર છે એમાં એવું સ્પષ્ટ છે, ખાલી પડેલ જગ્યાએ નવા નિમાયેલ કામદાર. ખાલી પડેલ જગ્યાએ એટલે મિત્રો કોઈ કર્મચારી નોકરી કરે છે, એ છૂટો થયો હોય અને એ જગ્યા ખાલી પડે ત્યાં જે કામદારની નિમણૂક થાય એ કામદાર લેવાના છે. તો અહીંયા 500 જે કામદાર લીધા આપણે કુલ, એમાં 40% કામદાર કેવા હતા કે કંપનીમાં વિસ્તરણ થયું મિત્રો, એટલે કોઈ એક ડિપાર્ટમેન્ટ એક નવો ઊભો કરવામાં આવ્યો હોય, નવો જ ડિપાર્ટમેન્ટ ઊભો થયો હોય, એટલે ત્યાં જે કામદાર નિમાયા હોય એકદમ નવા જ હોય, કોઈ ખાલી જગ્યા ત્યાં પડી જ ના હોય. તો એ જે કામદારો છે 40% એ ખાલી પડેલ જગ્યાએ નિમાયેલા નથી. તો એવા કામદારો તમારે આમાંથી બાદ કરવા પડે. તો 500 છે એના 40% 200, 500ના આ 40% એટલે 200. તો 200 કામદારો એ વિસ્તરણ યોજનાને કારણે નિમાયેલા હતા. તો એક કામદારો આપણે કાઢ નાખીએ તો બાકી 300 કામદાર જે વધ્યા એ ખાલી જે જગ્યા પડી હશે ત્યાં નિમાયેલા કામદારની સંખ્યા હશે. વિદ્યાર્થી મિત્રો તો આપણે જે 300 અહીંયા લીધા છે રકમમાં, બરાબર ખાલી પડેલ જગ્યાએ નવા નિમાયેલ કામદાર 300, તો આ 300 કેવી રીતે આવ્યા વિદ્યાર્થી મિત્રો એની પૂરેપૂરી સમજણ મેં તમને ફરીવાર આ વર્કિંગ નોટ કરી અને સમજાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમને આ જે મેં સૂત્રો સમજાયા ચોથા ચેપ્ટરના એ બધા સૂત્રોમાં સમજણ પડી હશે.
दाखलानी जे रकम छे प्रमाणे मैं जे गणतरी करी छे एमां पण तमने समझ पड़ी गई हशे। तो आ रीतना दाखला विद्यार्थी मित्रों गणवा प्रयत्न करो। थैंक यू वेरी मच।